हेलो मित्रों, आपणे इनडायरेक्ट स्पीचમાં ઉદ્ગાર વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થાય એ આપણે ચર્ચા કરીશું. ઉદ્ગાર વાક્ય અંગ્રેજીમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાશે. જ્યારે ઉદ્ગાર आश्चर्य दुख आनंद प्रशंसा के गुस्सो वगैरह व्यक्त करवामां आवे तो तेथी आज्ञार्थ वाक्य रचना बने छे. हवे आज्ञार्थ वाक्य नो इनडायरेक्ट करती वखते पण अमुक जे कॉमन रूल्स छे एने आपणे फॉलो करवा ज पड़शे. जेम के रिपोर्टिंग वर्ग में फेरफार करवो, योग्य संयोजक मूकवुं, रिपोर्टेड स्पीच એટલે કે અવતરણ ચિહ્નમાં આવેલા વિધાનના સર્વનામ એના કાર્ડ એમાં આવતા સંયુક્ત દર્શક શબ્દો ની અંદર યોગ્ય ફેરફાર કરવા પડે એ બધા વાક્યમાં કોમન છે. અલગ અલગ વાક્ય પ્રમાણે અમુક માઇનોર ચેન્જીસ છે એની પર આપણે ફોકસ કરીશું. તો ઉદ્ગાર વાક્યનો ઇન્ડાયરેક્ટ કરતી વખતે रिपोर्टिंग वर्ब तरीके एना भावार्थ मुजब एक्सक्लेम्ड विथ नाउन એટલે કે નામ રૂપ પદ મૂકવું પડે. માત્ર તમે એક્સક્લેમ્ડ મૂકશો તો એના પછી ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ આવે. એટલું ખાસ યાદ રાખો કે એક્સક્લેમ્ડ પછી વિથ મૂકશો તો કમ્પલસરી નાઉન, માત્ર એક્સક્લેમ્ડ મૂકશો તો એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ આવશે. હવે ઉદ્ગાર વાક્યમાં અલગ અલગ ભાવાર્થ હોય. જેમ કે આનંદનો ભાવ હોય તો આપણે એક્સક્લેમ વિથ જોય મૂકી શકીએ, અને જો વિથ ન મૂકવું હોય તો તમે એમ પણ કહી શકો એક્સક્લેમ જોયફુલી. એ રીતે દુઃખ હોય તો સોરો કે સેડનેસ મૂકી શકાય, પ્રશંસા હોય તો પ્રેઝ કે એડમાયર મૂકી શકાય, એ રીતે ગુસ્સાનો ભાવ હોય તો એંગર મૂકી શકાય, એ રીતે અણગમો તો ડિસગસ્ટ અથવા તો ડિસલાઇક, આશ્ચર્ય હોય તો સરપ્રાઈઝ, પ્રેમનો ભાવ હોય તો લવ, દયા હોય તો પીટી અથવા સિમ્પથી, કે ડર કે ભયનો ભાવ હોય તો ફિયર શબ્દ મૂકી શકાય. હવે જ્યારે ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ સ્પીચ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ તેમ કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચની વચ્ચે યોગ્ય સંયોજક મૂકવું પડે. તો ઉદ્ગાર વાક્યમાં તમારે ફરજિયાત સંયોજક ધેટ મૂકવાનો આવશે. હવે ઉદ્ગાર વાક્યમાં સંયોજક ધેટ મૂક્યા પછી હવે આપણે ફેરફાર કરવાનો છે. મેઇન ફેરફાર રિપોર્ટેડ સ્પીચમાં. આપણે અગાઉ જોઈ ગયા તેમ કે રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામ કાર્ડ કે આવતા નિકટતા દર્શક એટલે કે સમીપતા દર્શક શબ્દોમાં તો ફેરફાર કરીશું જ, પણ એથી અગત્યનું એ છે કે ઉદ્ગાર વાક્ય હોવાથી એમાં બીજા અન્ય પણ ચેન્જીસ થશે. તો સૌથી પહેલો ફેરફાર છે કે ઉદ્ગાર વાક્યને તમારે ફરજિયાત વિધાન વાક્યમાં ફેરવવું પડે. હવે કેટલાક વાક્યો એવા હશે કે જે વાક્યની શરૂઆતમાં આહ, ઓ, વાવ, બ્રાવો, અલાસ, હુરે જેવા અલગ અલગ ભાવદર્શક ઉદ્ગારો હશે. હવે આવા વાક્યમાં તમને આપવામાં આવેલું વિધાન વિધાન વાક્ય જ હશે, માત્ર વાક્યની શરૂઆતમાં આવા ઉદ્ગાર સૂચક શબ્દો આપેલા હશે. તો આવા વાક્યને વિધાન વાક્યમાં ફેરવવામાં આપણને ખૂબ જ સરળતા રહેશે, કારણ કે આ શબ્દોને તમે દૂર કરશો એટલે બાકી બધું વિધાન હશે એ ઓલરેડી વિધાન વાક્ય જ હશે. એટલે આવા વાક્યને ડાયરેક્ટ કોઈ સૂચનો ફેરવતા બહુ તકલીફ ના પડે. પણ અહીંયા આગળ ખાવ કે પછી વોર્ડથી વાક્ય સ્ટાર્ટ થાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે હાવથી વાક્ય આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે વાક્યમાં માત્ર ને માત્ર વિશેષણ આવશે, કે હાઉ સ્ટુપિડ યુ આર, કે હાઉ ક્લેવર હી ઇઝ.
જ્યારે વોટનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે વાક્યમાં વિશેષણની સાથે વિશેષ્ય પદ એટલે કે નાઉન પદ આવશે। હવે થોડા આર્ટિકલ તરફ જઈએ તો કે જ્યારે વાક્યમાં માત્ર વિશેષણ હોય તો વિશેષણની આગળ ક્યારે પણ આર્ટિકલ આવતો નથી। ખાસ યાદ રાખજો કે વાક્યમાં માત્ર વિશેષણ હોય તો વિશેષણની આગળ ક્યારે આર્ટિકલ આવતો નથી, પણ જો વાક્યમાં વિશેષણ પછી વિશેષ્ય પદ એટલે કે જો નાઉન હશે તો ત્યાં આગળ ફરજિયાત વિશેષણની આગળ આર્ટિકલ એ કે એન વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે આર્ટિકલ આવશે। તો જો વાક્યમાં આર્ટિકલ એટલે કે માત્ર વિશેષણ હોય તો વાક્ય હાવથી સ્ટાર્ટ થશે, તો હાવથી શરૂ થતું વાક્ય સામાન્ય રીતે હોય કે હાવ પછી વિશેષણ પછી કર્તા પછી ક્રિયાપદ જે હોય તે અને અન્ય શબ્દો અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન। તો એવા વાક્યને વિધાન વાક્યમાં ફેરવતા પહેલા તો વાક્યમાંથી હાવ કાઢી નાખશો, પછી વાક્યનો જે કર્તા છે એને વાક્યની શરૂઆતમાં મૂકી દેશું, ત્યાર પછી ક્રિયાપદને કર્તાની બાજુમાં, પછી અહીંયા ખાસ ધ્યાન રાખજો ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવતા હાવ ઉદ્ગાર સૂચક શબ્દ આપણે કાઢી નાખીએ છીએ, પણ વાક્યનો ભાવાર્થ બદલાવવાનો નથી એટલે ઉદ્ગાર ભાવ દર્શાવવા માટે આપણે અહીંયા વેરી રિયલી કે ઇન્ડીટ જેવા શબ્દો વાપરવા પડે। હવે વિશેષણની આગળ આપણે વેરી મૂકી શકીએ, રિયલી મૂકી શકીએ કે ઇન્ડીટ, અને ત્યાર પછી વિશેષણ અને છેલ્લે અન્ય શબ્દો। હવે ઉદ્ગાર વાક્ય વિધાન વાક્યમાં ટ્રાન્સફર થાય છે એટલે ઉદ્ગાર ચિહ્ન ક્યારેય ન મૂકવું। કદાચ તમે ભૂલમાં ઉદ્ગાર ચિહ્ન અહીં મૂકી દેશો તો વાક્ય રચના ખોટું પડવાની સંભાવના છે, એટલે ખાસ યાદ રાખો કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવતા વાક્યના અંદર ઉદ્ગાર ચિહ્ન ન મૂકતા પૂર્ણ વિરામ મૂકો। એ જ પ્રમાણે જો વાક્ય વોટથી શરૂ થતું હશે તો વાક્ય રચના આમ હોઈ શકે, વાક્યની શરૂઆતમાં વોટ, ત્યાર પછી આર્ટિકલ એ કે એન વિશેષણના ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને હશે, ત્યાર પછી નાઉન એટલે કે નામરૂપ પદ અથવા તો વિશેષ્ય પદ કહી શકીએ, કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ અને ફરી પાછો ઉદ્ગાર ચિહ્ન। હવે આ વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવશું તો ફરી વખત વોટ જે છે એને કાઢી નાખો, ત્યાર પછી આ જે કર્તા છે એ કર્તાને વાક્યની શરૂઆતમાં એની બાજુમાં ક્રિયાપદ, પછી ખાસ ધ્યાન રાખો અહીંયા પણ વેરી કે રિયલી શબ્દ વાપરવો પડશે વિશેષણની આગળ। જો હાવવાળા વાક્યમાં વેરી પછી તરત જ વિશેષણ આવે છે, જ્યારે અહીંયા આગળ વેરી અને વિશેષણની આગળ આર્ટિકલ આવશે। હવે એ આર્ટિકલ જે છે એ આર્ટિકલ વેરી પ્રમાણે જો મૂકીશું તો ફરજિયાત એ જ આવશે, પણ અહીંયા કદાચ સંભાવના છે કે વિશેષણ કદાચ સ્વરથી ઉચ્ચારણ થતો હોય તો આર્ટિકલ એન હોઈ શકે, પણ જ્યારે તમે વિધાન વાક્યમાં ફેરવો છો અને જો તમે વેરી વાપરો છો તો વેરીનો ઉચ્ચારણ પ્રમાણ ફરજિયાત આર્ટિકલ એ જ મૂકવો પડે। હા, એક બીજી સંભાવના છે કે તમે વેરીની જગ્યાએ રિયલી કે ઇન્ડીટ જેવા શબ્દનો પ્રયોગ કરો, આપણે ઉદાહરણ જોઈશું। હવે ઉદ્ગાર વાક્ય ની વાક્ય રચનામાં પહેલા બોલનાર એટલે કે રિપોર્ટર આવશે, પછી એક્સક્લેમ્ડ વિથ, પછી ભાવાર્થ મુજબનો શબ્દ, ટુ સાથે સાંભળનાર એટલે કે લિસનર, પછી સંયોજક ધેટ, ઉદ્ગાર વાક્યનો જે સર્વનામ હશે કરતા તે મૂકવું, ત્યાર પછી ક્રિયાપદ, પછી કર્મ અને બાકીના અન્ય શબ્દો હશે તો તે મૂકવામાં આવશે। દાખલા તરીકે અર્જુન સેડ ટુ મી એલાસ આઈ હેવ લોસ્ટ એવરીથિંગ। હવે અહીંયા આગળ એલા શબ્દ જે છે એ દુઃખનો ભાવાર્થ વ્યક્ત કરે છે, તો અહીંયા આગળ આ સેડ ટુ જે રિપોર્ટિંગ વર્બ છે એ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને કાઢી એલાસના ભાવાર્થ મુજબ નો આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવું પડશે, જેમ કે એના રિગ્રેટ મૂકી શકો। આપણે એક ઉદાહરણ જોઈએ, જવાબ જોઈએ એનો, તો અર્જુન એક્સક્લેમ્ડ વિથ રિગ્રેટ।
હવે જ્યારે ઉદ્ગાર સૂચક શબ્દ આપણે રિગ્રેટ મૂકીએ છીએ તો વાક્યમાંથી એલાસને કાઢી નાખવો પડે. તો કે અર્જુન એક્સક્લેમ વિથ રિગ્રેટ ટુ મી દેટ સેવ જગત ફરજિયાત દેટ. હવે આઈ છે તો બોલનાર મુજબ અર્જુન છે એટલે આવશે હી. ત્યાર પછી આ હેવ છે તો હેવ નું થશે હેડ. લોસ્ટ માં કોઈ ફેરફાર થશે નહીં, એવરીથિંગ માં કોઈ ફેરફાર થશે નહીં. તો કે અર્જુન એક્સક્લેમ્ડ વિથ રિગ્રેટ ટુ મી દેટ હી હેડ લોસ્ટ એવરીથિંગ. હવે ઉદાહરણ બે. નૈના સેડ ટુ હર ફ્રેન્ડ એલાસ ઓલ માય હોપ્સ આર લોસ્ટ. તો ફરી વખત અહીંયા એલાસ શબ્દ છે એટલે એક્સક્લેમ્ડ સાથે આપણે રિગ્રેટ મૂકીશું. એનો જવાબ જોઈએ કે નૈના એક્સક્લેમ્ડ વિથ રિગ્રેટ ટુ હર ફ્રેન્ડ. ફરી પાછું સંયોજક દેટ અગાઉની સ્લાઇડ આપણે ઉદાહરણમાં જોયું તેમ કે રિગ્રેટ ભાવાર્થ આવી જાય છે એટલે એલા શબ્દ દૂર થશે. દેટ ઓલ માય હો, માય એટલે બોલનાર મુજબ એટલે કે નૈના, નૈના મુજબ થશે હર. કારણ કે આ સંબંધક સર્વનામ છે તો સ્વાભાવિક છે કે નૈનાનું પણ સંબંધક સર્વનામ મૂકવું પડે, થશે હર. હોપ્સ, હવે આ વર્તમાન કાળ છે આપણને ખબર છે તેમ કે વર્તમાન કાળ ભૂતકાળમાં ટ્રાન્સફર થાય છે એટલે આનું થશે વેર લોસ્ટ. હવે ઉદાહરણ ત્રણ. ધ કેપ્ટન સેડ ટુ આકાશ ખુર્રા વી હેવ વોન ધ મેચ. હવે જો ઉપરના એક ઉદાહરણમાં એલા શબ્દ હતો, અહીંયા આપણે ખુર્રા શબ્દ મૂક્યો છે. સ્વાભાવિક છે કે વાક્યનો ભાવાર્થ બદલાયો. શું તમે વિચારી શકશો કે ખુર્રા કયો ભાવ દર્શાવે છે? હા, ખુર્રા આનંદની અભિવ્યક્તિ કરવા માટે શબ્દ વપરાય. તો કે અહીંયા આગળ સેટ ટુ જે રિપોર્ટિંગ વર્ક છે તો અહીંયા ખુર્રા એટલે આનંદનો ભાવ દર્શાવવા આપણે શબ્દ મૂકવો પડે. હવે તમે એક્સક્લેમ્ડ વિથ જોય મૂકી શકો, એક્સક્લેમ વિથ ગ્લેડ મૂકી શકો, અથવા તો તમે એક્સક્લેમ સાથે વિથ ન મૂકવું હોય તો જોયફુલી મૂકી શકો, ગ્લેડલી મૂકી શકાય. હવે આપણે એક ઉદાહરણ સમજીએ કઈ રીતે થાય છે તે. તો કે ધ કેપ્ટન એક્સક્લેમ્ડ વિથ જોય ટુ આકાશ. હવે હુરા આનંદનો ભાવ છે એટલે આપણે જોય શબ્દ પ્રયોગ કરતા હુરા નીકળી ગયું. પછી સંયોજક ધેટ, ધે વી છે તો ફરી પાછું બોલનાર મુજબ કેપ્ટન છે ત્રીજો પુરુષ, આ બહુવચન છે એટલે એનું થશે ધે. હેવનું હેવ લોસ્ટ પૂર્ણ વર્તમાન કાળ છે જે પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થશે એટલે કે હેડ લોસ્ટ ધ મેચ. હવે ઉદાહરણ નંબર ચાર. The boy said to his friend, "Bravo, I have won the prize." હવે આ બ્રાવો શબ્દ જે છે એ કયો ભાવ દર્શાવે? આમ તો બહાદુરીનો પણ ભાવ દર્શાવે, પ્રસન્નતાનો પણ ભાવ દર્શાવી શકાય. તો અહીંયા આગળ આપણે વાક્ય વિચારીએ જવાબ. તો કે ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય, કારણ કે આનંદનો ભાવ છે એટલે જોય, ટુ હિઝ ફ્રેન્ડ્સ દેટ. હવે આઈ છે એટલે ફરી પાછો બોલનાર મુજબ, જો બોય છે ત્રીજો પુરુષ એટલે કે હી હેડ, પછી પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થયું, હેડ વોન ધ પ્રાઇઝ. હવે ઉદાહરણ નંબર ચાર પાંચ. ધ ડોક્ટર સેડ એલાસ શી ઇઝ ડેડ. તો એલાસ એટલે દુઃખનો ભાવ. તો ધ ડોક્ટર એક્સક્લેમ્ડ વિથ સોરો, દુઃખ માટે સોરો શબ્દ પણ વાપરી શકાય. હવે અહીંયા સાંભળનાર નથી તો પછી ટુ સાથે કોઈ સર્વનામ મૂકવાની જરૂર નથી. તો કે ધ ડોક્ટર એક્સક્લેમ વિથ સોરો દેટ શી વોઝ ડેડ. ઇઝ વર્તમાન કાળ છે તો ભૂતકાળમાં ટ્રાન્સફર થયું. હવે શી ત્રીજો પુરુષ સર્વનામ છે. તો આપણે જાણીએ છીએ કે ત્રીજો પુરુષ સર્વનામ કે જાતિવાચક નામ હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. તો શી નું શી જ રહેશે, શી વોઝ ડેડ. હવે આગળ એક્ઝામ્પલ. મિનલ સેડ ટુ પિનલ, ખુર્રા
આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન માય એન્યુઅલ એક્ઝામ. તો ફરી વખત હુરા શબ્દ આવી ગયો, અગાઉ જોઈએ તો હુરા એટલે આનંદની અભિવ્યક્તિ કરીએ. તો આપણે અને જવાબ જોઈએ તો કે મિનર એક્સક્લેમ વિથ જોય ટુ પિનર. સાંભળનાર છે તો કોઈ પાછળ ટુ પિનર મૂકીશું. સેવ જર ધેટ આનંદનો ભાવ છે એટલે હુરા શબ્દ એથી કાઢી નાખ્યો. હવે આઈ, તો આઈ એટલે મિનર પ્રમાણે શ્રી. ગોટ તો સાદો ભૂતકાળ છે, તો સાદો ભૂતકાળ પણ પૂર્ણ ભૂતકાળમાં ટ્રાન્સફર થાય હેડ પ્લસ વી થ્રી. એટલે કે શ્રી હેડ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એન્યુઅલ એક્ઝામ. હવે આપણે હાઉ થી શરૂ થતા વાક્યનો ઇન્ડાયરેક્ટ સ્પીચ જોશું. હવે હાઉ થી શરૂ થતા વાક્યની રચના ઇન્ડાયરેક્ટ કરતા આપણે સોરી કે વોટ થી શરૂ થતા વાક્ય રચના ઇન્ડાયરેક્ટ સ્પીચ આપણે જોઈએ. તો કે વોટ થી શરૂ થતા વાક્યનો ઇન્ડાયરેક્ટ કરતા વાક્યની શરૂઆતમાં રિપોર્ટર એટલે કે બોલનાર, પછી એક્સક્લેમ્ડ વિથ સાથે ફરી વખત ભાવાર્થ મુજબનો શબ્દ, પછી ટુ લિસનર, પછી સેવ જેક ધેટ, પછી વાક્યનો જે સર્વનામ હશે તે ક્રિયાપદ, આર્ટિકલ. આર્ટિકલ જો વેરી મૂકશો તો આર્ટિકલ હંમેશા વેરીની આગળ આવશે એટલે એ આવશે ફરજિયાત. પણ બાય ચાન્સ કદાચ આ વેરીની જગ્યાએ આપણે રિયલી કે ઇન્ડિટ ઉપયોગ કરીશું તો આર્ટિકલ જે અહીંયા છે એ આર્ટિકલ અહીંયા આવી જશે. એટલે કે વિશેષણ અને રિયલી કે ઇન્ડિટ વચ્ચે અહીંયા આર્ટિકલ આવશે. તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે વાક્યમાં વેરી વાપરશો તો ફરજિયાત આર્ટિકલ એ જ આવશે. પણ બાય ચાન્સ તમે વેરીની જગ્યાએ રિયલી કે ઇન્ડિટ મૂકશો તો વિશેષણના ઉચ્ચારણ પ્રમાણે મૂકવું પડે. એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી નામ, એટલે કે નામ રૂપપદ. દાખલા તરીકે પહેલું જે ઉદાહરણ, રંજન સેઠ ટુ જગત, વોટ અ બ્યુટિફુલ ફ્લાવર ઇટ ઇઝ. તો અહીંયા આગળ કયો ભાવ છે? વોટ અ બ્યુટિફુલ ફ્લાવર ઇટ ઇઝ, તો કે પ્રસન્ન, પ્રશંસાનો ભાવ. તો પ્રશંસાનો ભાવ માટે તમે સરપ્રાઈઝ મૂકી શકો, કઈ પણ મૂકી શકે આપણો ભાવાર્થ મુજબ. તો કે રંજન એક્સક્લેમ વિથ પ્રેઝ, પ્રશંસાનો ભાવ છે તો પ્રેઝ મૂકી શકે, એડમાયર પણ મૂકી શકાય. તો કે રંજન એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ જગત. હવે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું છે તો પહેલા વોટ નીકળી જશે, પછી અહીંયા વાક્યનો જે સર્વનામ છે આગળ આવશે, ત્યાર પછી ક્રિયાપદ, પછી વિશેષણ, અહીંયા આગળ આર્ટિકલ છે એટલે આપણે વેરી શબ્દ પ્રયોગ કરીએ તો વેરીની આગળ આર્ટિકલ મૂકવો પડે. તો કે જો રંજન એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ જગત ધેટ ઇટ ઇઝ નું વોઝ, હવે વેરી મૂકીએ છીએ એટલે આર્ટિકલ અહીંયા એ છે, તો વેરી પ્રમાણે આર્ટિકલ એ જ આવશે, એટલે વોઝ અ વેરી વન્ડરફુલ ફ્લાવર. ઉદાહરણ બે, આર્ટિસ્ટ સેડ વોટ અ બ્યુટિફુલ સીન ઇટ ઇઝ. અહીંયા પણ પ્રશંસાનો જ ભાવ છે, તો અહીંયા પણ રિપોર્ટિંગ વર્બ આપણે પ્રશંસા માટે મૂકી શકીએ. તો કે ધ આર્ટિસ્ટ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ, અહીંયા પછી વોટ છે તો કાઢી નાખશું સર્વનામને પહેલા, એટલે ઇટ, પછી ઇઝ છે વોઝ, અ બ્યુટિફુલ વિશેષણ છે તો વિશેષણ પહેલા આપણે વેરી કરીએ મૂકતા હોય તો વેરી, વેરી મુજબ આર્ટિકલ એ, વોટ ઇટ વોઝ અ વેરી, પછી વિશેષણ અને છે નાઉન, તો કે બ્યુટિફુલ સીન. આગળ ઉદાહરણ જોઈએ, સુનિલ સેડ ટુ અનિલ, વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. તો કે અહીંયા પણ પ્રશંસાનો જ ભાવ છે, તો સુનિલ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ અનિલ ધેટ ઇટ વોઝ
अ वेरी वंडरफुल आइडिया। अगोदर मयूर से टू हिज फ्रेंड व्हाट अ डर्टी प्लेस इट इज। हवे डर्टी એટલે ગંદગી, તો અણગમ આવી શકે, ડર્ટી શબ્દ છે ગંદુ એટલે અણગમ, ડિસલાઇક અથવા ડિસગસ્ટ પણ મૂકી શકાય। તો અહીંયા આગળ મયુર એક્સક્લેમ વિથ ડિસગસ્ટ ટુ હિઝ ફ્રેન્ડ, ફરી પછી વોટ ને આપણે કાઢી નાખશું, વિધાન વાક્ય કેવું હોય તો ઇટ ઇઝ અ વેરી ડર્ટી પ્લેસ એમ થઈ શકે। તો કે ધેટ ઇટ ઇઝ નો વોઝ વેરી, ફરી પાછું મૂક્યું છે આર્ટિકલ એ, અ વેરી ડર્ટી પ્લેસ। ઉદાહરણ આગળ જોઈએ, મનીષ સેડ ટુ શેલા વોટ અ બિગ હાઉસ યુ હેવ। તો અહીંયા આગળ ફરી પાછી પ્રશંસાનો ભાવ છે, આમ તો કદાચ તમે ઉદ્ગાર પણ થઈ શકો, આશ્ચર્ય પણ થઈ શકે। જો પ્રશંસાનો ભાવ તરીકે યુઝ કરીએ તો કદાચ તમે એક્સક્લેમ વિથ પ્રેઝ મૂકી શકો, પણ આશ્ચર્ય કરે સાહેબ તમને ઘર મોટું જોઈને, તો એમ પણ કહેશો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ એમ પણ મૂકી શકાય। આપણે જોઈએ કઈ રીતે બનાવ્યું છે, તે અહીંયા આશ્ચર્યનો ભાવ લીધો છે આપણે, પ્રશંસા કરતા આશ્ચર્ય, તો કે એક્સક્લેમ વિથ પ્રેઝ સરપ્રાઈઝ મૂક્યું છે। તો મનીષ એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ ટુ શ્રીલા દેટ, હવે અહીંયા આગળ યુ છે, તો યુ હોય એટલે કોના મુજબ, સાંભળનાર મુજબ, સાંભળનાર શ્રી છે, હવે યુ કરતા વિભક્તિ છે એટલે શીલાનો આપણે કરતા વિભક્તિ શ્રી મૂકવું પડે, એટલે શીલા દેટ શી હેડ, હેવ નું થયું હેડ, અ વેરી બિગ હાઉસ। હવે હાઉસથી શરૂ થતી વાક્ય રચનાનું ઇન્ડાયરેક્ટ વિચાર આપણે જોઈએ, તો હવે હાઉસથી જયારે વાક્ય શરૂ થયેલું હોય તો તેનો ઇન્ડાયરેક્ટ કરતી વખતે પેલા રિપોર્ટર, પછી એક્સક્લેમ વિથ કોમન છે ફરજિયાત, ત્યાર પછી ભાવાર્થ મુજબનો યોગ્ય શબ્દ સાથે ટુ મૂકી સાંભળનાર સંયોજક તરીકે ફરજિયાત દેટ, પછી કરતા ક્રિયાપદ વેરી અને છેલ્લે વિશેષણ। હવે જો જ્યારે આપણે વોટથી વાક્ય રીતે શરૂ કરતા હતા ત્યારે વેરી આગળ આર્ટિકલ હતો, કારણ કે વાક્યમાં વિશેષણ સાથે વિશેષ્ય પદ હતું, તો વિશેષણ સાથે વિશેષ્ય પદ હોય તો વેરીની આગળ ફરજિયાત આર્ટિકલ આવે, પણ અહીંયા આગળ માત્ર વિશેષણ આવે, વિશેષણ પછી વિશેષ્ય પદ આવતું નથી, તો માત્ર વેરી જ આવશે, પછી કદાચ તમે રિયલી મૂકો, ઇન્ડીડ મૂકો, તો પણ અહીંયા આર્ટિકલ મૂકવાની જરૂર પડતી નથી, આ ખાસ ધ્યાન રાખો। હવે આપણે એના ઉદાહરણો જોઈએ, ઉદાહરણ એક, નયન સેડ ટુ નેહા હાઉ બ્યુટિફુલી યુ સિંગ। તો અહીંયા આગળ કે નયન નેહાને કહે છે કે તું ખૂબ જ સુંદર રીતે ગાય છે, સ્વાભાવિક છે કે પ્રશંસાનો ભાવ છે, અહીંયા બ્યુટિફુલ એટલે સુંદરતાના હોય ગુણ છે, ગાવું એ ગુણ છે, ગુણની પ્રશંસા હોય, એટલે બ્યુટી અમુક શબ્દ અંગ્રેજીમાં એ રીતના હોય છે કે એ શબ્દનો આપણે પર્ટિક્યુલર મિનિંગ વાક્યના ભાવાર્થને ધ્યાનમાં રાખવું પડે, કે તમે પેલું સુંદર ગાઓ છો એટલે દેખાવ સુંદર ના હોય, એ સાંભળવાનો હોય એટલે અનુભૂતિનો ભાવ હોય, તો અહીંયા આગળ ખૂબ જ પ્રશંસાનો ભાવ છે। તો આપણે જોઈએ કે નયન એક્સક્લેમ્ડ વિથ અવર પ્રશંસા છે એટલે પ્રેઝ, એ તમે એડ પ્રેઝ જગ્યાએ એડવાય પણ મૂકી શકો, સાંભળનાર છે એટલે કે ટુ નેહા દેટ। હવે જ્યારે હાઉથી વાક્ય શરૂ થાય તો તેનું વિધાન કરતા વાક્યમાંથી હાઉ કાઢી નાખશું, ત્યાર પછી સર્વનામ ક્રિયાપદ વેરી કે રિયલી અને છેલ્લે વધરું વિશેષણ કે જે અન્ય પદ વૈધા હોય તે, તો કે નયન એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ નેહા દેટ શી, હવે સિંગ વર્તમાન કાળ છે તો એનું થશે ભૂતકાળ સેન્ટ, હવે યુ સાંભળનાર છે એટલે નેહા પ્રમાણે આપણે કહ્યું સી, આ વર્તમાન કાળ છે એટલે સેન્ટ, પછી વેરી બ્યુટિફુલ, તો કે નયન એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ નેહા દેટ શી સેન્ટ વેરી બ્યુટિફુલી।
બીજો સિમ્પલ મધર સેડ હાઉ બ્યુટીફુલ શી લુક્સ. હવે અહીંયા આગળ સુંદરતા અનુભવ છે એટલે પ્રશંસા છે અહીંયા પણ. એટલે બ્યુટીફુલ શબ્દ સામાન્ય રીતે પ્રશંસાનો ભાવ દર્શાવવા માટે થાય તો કે એનું થશે મધર એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. હવે એ સાંભળનાર નથી એટલે કે ટુ સાથે કોઈ સર્વનામ નથી. તો મધર એક્સક્લેમ વિથ પ્રેઝ હાવ કાઢીને સંયોજક દેટ. પછી શી લુક્સ વર્તમાન કાળ છે તે લુક્ડ વેરી બ્યુટિફુલ. ઉદાહરણ ત્રણ. સ્નેહા સે ટુ હર ફ્રેન્ડ હાઉ બ્રેવ યુ આર. તો કે સ્નેહા સે ટુ હર ફ્રેન્ડ હાઉ બ્રેવ યુ આર. બ્રેવ એટલે બહાદુર. એ પણ એક રીતે જોવા જઈએ તો પ્રશંસા જ છે. તો આપણે કહી શકીએ કે સ્નેહા એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ હર ફ્રેન્ડ સંયોજક દેટ. હવે યુ છે તો સાંભળનાર પૂછો હર ફ્રેન્ડ તો એ હી કદાચ. હવે અહીંયા આગળ હી ફરજિયાત જરૂર નથી, મતલબ કે અહીંયા હી આવ્યું જરૂર નથી. તો યુ છે એટલે સાંભળો હર ફ્રેન્ડ તો કદાચ હર ફ્રેન્ડ કોઈ બહેન હોય તો અહીંયા શું પણ મૂકી શકાય. અહીંયા કદાચ આપણે માને કોઈ ભાઈ છે મિત્ર તો હી. એટલે અહીંયા આગળ અમુક સમય અમુક શબ્દ એવા આવશે કે જ્યારે આપણે પોતાની રીતે વિચારી લેવું પડે. તો કે અહીંયા આપણે શી અથવા હી વ્યવહારથી કોઈ પણ મૂકી શકીએ. તો કે હી પછી વર્તમાન કાળનું વોઝ વેરી બ્રેવ. ઉદાહરણ ચાર. વિનય સે ટુ અરુણ હાઉ હેપી આઈ એમ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. તો અહીંયા આગળ હાઉથી વાક્ય રચના શરૂ થઈ છે તો ફરી વખત હાઉ નીકળી જશે. અને જ્યારે ખૂબ જ પ્રથમ નંબર મેળવો તો પ્રસન્ન છો એટલે આનંદનો ભાવ છે હેપી. આનંદના ભાવ માટે આપણે મૂકીશું જોય. તો કે વિનય એક્સક્લેમ વિથ જોય ટુ અરુણ દેટ આઈ છે એટલે બોલનાર મુજબ વિનય તેનું થયું હી. એમ વર્તમાન કાળ ભૂતકાળમાં એમનું વોઝ અ વેરી હેપી ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. ઉદાહરણ પાંચ. મયુર સેજ અમિત હાઉ કાઇન્ડ યોર પેરેન્ટ્સ આર. તો અહીંયા પણ આપણે પ્રસન્નતાનો ભાવ છે અથવા ખુશીનો પણ ભાવ વ્યક્ત કરી શકાય. તો કે મયુર એક્સક્લેમ્ડ વિથ જોય ટુ અમિત દેટ યોર પેરેન્ટ્સ છે. યોર એટલે કે સાંભળનાર મુજબ અમિત યોર સંબંધક સર્વનામ છે એટલે અમિતનું સંબંધક સર્વનામ થશે હિઝ. તો કે હિઝ પેરેન્ટ્સ આર વર્તમાન કાળનું વોઝ વેરી કાઇન્ડ.